ओके, એટલે આપણે 2020 થી સપોઝ કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું, 2023 સુધી આપણો કન્સ્ટ્રક્શન ચાલુ રહ્યું, તો આ જે 3 યર્સ નો ઇન્ટરેસ્ટ આવે, બરાબર, એ આપણે શું કરવું પડશે? સપોઝ તમે SBI પાસેથી લોન લીધી હોય, બરાબર, તો આ ઇન્ટરેસ્ટ છે એ આપણે એને પે કરવું પડે કે નહીં 3 યર્સ માટે? તમે કહેશો હા સર, કેમ? તો કે આપણે લોન પહેલાં લઈ લીધી હતી, જ્યારથી લોન લઈએ ત્યારથી બેંક આપણી પાસેથી ઇન્ટરેસ્ટ છે એ શું કરે છે, લેવાનું સ્ટાર્ટ કરી દે છે, બરાબર. તો જ્યાં સુધી આ હાઉસ કમ્પ્લીટ ન થયું ત્યાં સુધીનું જે ઇન્ટરેસ્ટ હતું એ પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ થયું. હવે આ જે ઇન્ટરેસ્ટની એમાઉન્ટ છે ને એ તમને ડિડક્ટ કરવા મળે, શેમાંથી? ફાઇનલ ગ્રોસ એન્યુઅલ વેલ્યુમાંથી. હવે તમે અત્યાર સુધીમાં શું સમજી ગયા? એક ફાઇનલ ગ્રોસ એન્યુઅલ વેલ્યુમાંથી ડિડક્શન કયું મળે? તો તમે કહેશો સર પહેલું સ્ટાન્ડર્ડ ડિડક્શન, પછી તમે કહેશો સર બીજું આવે ઇન્ટરેસ્ટ ઓન બોરોડ કેપિટલ, ઓકે, અને એમાં તમને 30,000 અને 2,00,000 રૂપિયાની લિમિટ આપી દીધી, બરાબર. 30,000 અને 2,00,000 રૂપિયાની શું થઈ ગઈ? લિમિટ મળી ગઈ. અને ત્રીજી વસ્તુ આવી, એને આપણે શું કહેશું? પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ, કે જ્યારથી હાઉસ કન્સ્ટ્રક્ટ થવાનું શરૂ થાય ત્યારથી લઈને જ્યાં સુધી એનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ ન થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એના માટે જે પણ ઇન્ટરેસ્ટ પે કર્યું એ તમને 1/5 ક્રાઇટેરિયામાં 5 યર્સ માટે ડિડક્ટ કરવા મળે. ખાસ યાદ રાખજો, સપોઝ આ જે લોન આપી એનું ઇન્ટરેસ્ટ માનો કે 3 યર્સનું 5,00,000 રૂપીસ છે, ખાસ યાદ રાખજો, તો તમને એવરી યર 1,00,000 રૂપીસ છે એ માઇનસ કરવા મળે. કેમ? તો કે 5,00,000 મલ્ટીપ્લાય બાય 1/5, ઓકે, એટલે એવરી યર 5 યર્સ સુધી તમને પ્રી કન્સ્ટ્રક્શન ઇન્ટરેસ્ટ છે એ ડિડક્ટ કરવા મળતું હોય છે. હવે જો મેં મારા લેવલે મેક્સિમમ તમને સમજાઈ જાય એવી ટ્રાય કરી છે, બરાબર, છતાંય હજી આપણે એનો સમ ગણશું ત્યારે આ બાબતે તમને મેક્સિમમ ક્લેરિટી છે એ મળી જશે, ઓકે. એટલે એવું નહીં બને કે હજી આનો આ ટોપિક છે એ અહીંયા ને અહીંયા પૂરો થઈ જાય. બીજું, આને રિલેટેડ જે પણ તમને મટીરિયલ છે એ હમણાં તમને ટેલિગ્રામના પ્રોવાઈડ થઈ જશે, ઓકે, એટલે એની પણ તમે ચિંતા કરતા નહીં, ઓકે. અને બીજી એક જે માઇનસ કરવા મળે આઈટમ, એમાં કોઈ કેલ્ક્યુલેશન નથી પણ તમને કહી દઉં છું, બરાબર, મ્યુનિસિપલ ટેક્સીસ એટલે કે કોર્પોરેશનને આપણે જે હજી હમણાં તે એપ્રિલ મહિનામાં ભર્યા ભાવનગર કોર્પોરેશનમાં ટેક્સ, તમને બધાને ખબર છે, તો એ ટેક્સની એમાઉન્ટ છે એ તમને તમારી હાઉસ પ્રોપર્ટીની ઇન્કમમાંથી માઇનસ કરવા, તમને ખબર હોય તો ઘર વેરો, પાણી વેરો એવું બધું લખાઈને આવે, વોટર ટેક્સીસ, બરાબર, હાઉસ ટેક્સ, ટૂંકમાં આ જે પણ કોર્પોરેશન તમને બિલ આપે છે અને એનું તમે જે પેમેન્ટ કરો છો એ પણ માઇનસ કરવા મળે છે. પણ એ માઇનસ કરવા માટેની એક શરત છે, ઇફ ઇટ ઇઝ પેઇડ, પૈસા ચૂકવેલા હોવા જોઈએ. માત્ર એમ નહીં કે બિલ આપી દીધું સર 20,000 રૂપીસનો ટેક્સ છે એનું બિલ આવ્યું, બિલ આવવાથી માઇનસ નહીં થાય કોર્પોરેશન તરફથી, પણ તમે કોર્પોરેશનને પેમેન્ટ કરો છો, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ તમારી પાસેથી જ્યારે પણ પેમેન્ટ રિસીવ કરે, આ પેમેન્ટ રિસીવ કરે એટલે તમને અત્યારે તો બધા ઓનલાઈન ભરવા માંડ્યા, એક રિસિપ્ટ જનરેટ થાય, બરાબર, આ જે રિસિપ્ટ છે એ તમને ડિડક્ટ કરવા માટે મળે છે. એટલે કે પેઇડ, આ શબ્દ યાદ રાખજો, એક્ઝામમાં દાખલામાં અનપેઇડ અને પેઇડ બંને ઓપ્શન આપશે તો આપણે ડિડક્ટ કયું કરવાનું? પેઇડ, ઓકે. તો સ્ટુડન્ટ્સ, આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ, ઓકે. તમને આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે, ઓકે. બાકી આપણે જે પણ ગૂગલ મીટનો લેક્ચર આવે એમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો આ બાબતે આપણે ક્લિયરન્સ આપશું, પણ તમે ઉતાવળ ન કરતા હજી આના જે સમ છે એ તમે થોડાક ગણી લ્યો, પછી તમે ડિસાઈડ કરી શકો મને ડાઉટ થયો છે કે નહીં, બરાબર, ઓકે.